अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। काले आपने कही वो तो बाप। वैलेंटाइन डे मातृ पितृनो ए दिवस एनी पूजानो दिवस અને એક વીર શહીદોનો દિવસ પણ આજ આ ભાગવતની વ્યાસપીઠથી કરુણા સાથે કહેવું પડે છે કે જેણે આમ તો એક ભાષામાં કહું ને તો આપણા માટે આપણા ભગવાન એવા શહીદો સીમા ઉપર જઈ અને પોતે પોતાના પ્રાણનું બલિદાન આપી દે છે ત્યારે આપણે એટલો આટલી સ્વતંત્રતાને આટલી નિર્ભયતાને પામીએ છીએ। પણ આપ સૌ જે વાતથી વાકેફ છો એ વાત કે ગઈકાલ જમ્મુ કાશ્મીરમાં આપણા એ વીર જાબાજો જ્યારે જતા હતા અને એ સમયે આતંકીઓએ એક હુમલો કર્યો અને હુમલાની અંદર આપણા કેટલા એવા જવાનો શહીદને પામ્યા આપણા માટે બહુ કરુણાની વાત છે, બહુ દુઃખની વાત છે ભારત વર્ષ માટે। અત્યારે આ સમય આવ્યો છે એટલે, કારણ કે હું આંકડો એટલા માટે નથી બોલતો કે આંકડો હજી મને એવું આમ અંદરથી, હું આજ ગિરીશભાઈને કહેતો હતો કે મને હજી આમ અંદરથી એવું લાગે છે કે આ આંકડો કદાચ સાચો નહીં હોય, હજી આ સાચો આંકડો નહીં આવ્યો હોય। આ આંકડો સાચો નહીં હોય પણ જેટલા વીર શહીદો થયા છે બાપ, એને મારી આજે ઈચ્છા છે કે આજે આ સાવલિયા પરિવારની કથામાંથી એક નાની જો શ્રદ્ધાંજલિ આપવામાં આવે, આપણે બીજું તો શું આપી શકીએ ને, બીજું તો શું આપીએ આપણે એને। આજે એક એક ભારતવાસી એના અંતરમાંથી આમ 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 એટલી કરુણા વ્યક્ત થાય છે। આપણે કોઈ દિવસ એને જોયા નહોતા જે મૃત્યુ પામ્યા છે ને, કઈ જ્ઞાતિના હતા એની પણ ખબર નથી,
અને છતાં પણ માણસના હૃદયમાં એક કરુણા વ્યાપી જાય, કરુણા ઉભી થાય છે. કારણ ઈસીમાડાઓ સાચવીને બેઠા છે ને, એટલા માટે જ આપણે અહીંયા આવડી મોટી જનમેદનીમાં એમનેમ નિર્ભય બેઠા છે. બાકી બાપ ઘરની બહાર ન નીકળી શકાય જો ઈસીમાડા સાચવીને ન બેસે ને તો. પણ આજે અનેક પરિવારો, આજે કોઈ પત્ની પોતાના પતિ વગરની બની હશે, કોઈ દીકરાઓ પોતાના બાપ વગરના બન્યા હશે, કોઈ બુઢી માં આજ પોતાના દીકરા વગરની બની હશે. ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામના ચરણારવિંદમાં પ્રાર્થના કરું, બાપ જેટલા શહીદો થયા છે ને આ આતંકી હુમલામાં, એ વીરગતિને પામ્યા છે, એ શહીદો અમર થયા છે, પણ એ અમર શહીદોને આપનું ધામ મળે, એના પરિવારને ભગવાન તમે થોડુંક બળ આપજો. અને વ્યાસપીઠથી હું પ્રાર્થના એટલી કરું છું કે હવે કંઈક થોડુંક કંઈક કોક સમજજો, નહીં તો આ ભારત દેશના અનેક વીર જવાનો આમનમ જતા રહેશે. હવે થોડુંક કંઈક સમજવાનો સમય આવ્યો છે. પણ આ સંસ્કૃતિનો દેશ છે ને, એટલા માટે ગમે તેમ થયા તો આપણે સહન કરતા રહ્યા હતા. મારી ઈચ્છા તો એવી હતી કે આપણે ઊભા થઈને શ્રદ્ધાંજલિ આપીએ, પણ હું અહીંયાથી ઊભા થવાનું કહું અને હું પોતે જ બેઠો રહું તો મારો નિયમ ભંગ થાય, હું વ્યાસપીઠ ઉપર ઊભો ન થઈ શકું સાહેબ. એટલા માટે મારી મજબૂરી છે. પણ શ્રદ્ધાંજલિ આપવા માટે હું ઠાકોરજીને પ્રાર્થના કરું, કારણ કે વ્યાસપીઠની ઉપર ઊભું ન થવાય મારાથી, હું જો નીચે ઉતરો તો મારું સત્ર પૂરું થઈ જાય અહીંયા. પણ આપને બધાને જો અનુકૂળતા હોય તો આપ એક મિનિટ માટે આપની જગ્યાએ ઊભા થઈ અને એ વીર જવાનોને, એ શહીદોને બાપ એક શ્રદ્ધા સુમન આપીએ. બીજું તો શું આપી શકીએ, કારણ કે આપણે એના પરિવારની નજીક નથી, નતર આપણે સાંત્વના પણ આપીએ. હું બનાસકાંઠા ગયો ત્યારે બોર્ડર ઉપર ગયો તો, અને ત્યારે મેં ત્યાં જોયું છે શું એ શહીદો આપણા માટે, એ વીરો, એ જવાનો આપણા માટે કેટલું વેઠે છે, કેટલું દુઃખ વેઠે છે. આવો ઓમકારથી મૌન રાખીશું અને ઓમકારથી મૌન છોડીશું. તમે જે ભગવાનમાં તમને શ્રદ્ધા હોય ને એને પ્રાર્થના કરજો, પ્રભુ એ તમામ શહીદોને ભગવાન તમારા ધામની પ્રાપ્તિ થાય અને એના પરિવારને ભગવાન ખૂબ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એના પરિવાર માટે થઈ અને આ ભારત દેશના તમામ નાગરિકો એના માટે કંઈક ઉપયોગી બને એવા વિચારો આપે, કંઈક ઉપયોગી બને એવી સંપદા આપે, એના બાળકો માટે સહાય થાય, એમાં અમારો એક એક રૂપિયો ભળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને એ વીર જવાનોને એક નાની એવી શ્રદ્ધાંજલિ આપીએ બાપ. ઓ अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.
શાંતિ શાંતિ શાંતિ. વીર જવાનો અમર રહો, વીર જવાનો અમર રહો. ધન્યવાદ બાપ, આપ સૌએ મને સાથ આપ્યો. આપ આસન ગ્રહણ કરશો. પણ એક વાત યાદ રાખજો, ખરાબ કરવા વાળાનું ખરાબ થઈને જ રહે છે, આજ નહીં તો કાલ. વેદ અને શાસ્ત્રોમાં લખ્યું છે એક વાક્ય કે કોઈ પણ ઘટના ઘટવાની હોય, કા તો એની પહેલા તમે સાવધાન થઈ જાઓ, કા તો એની પૂર્વ તૈયારી કરો, અને કદાચ જો પૂર્વ તૈયારી ન કરો તો ઘટના ઘટ્યા પછી પણ લાંબો સમય ન જવા દો, એના માટેની તૈયારી મંડો કરવા, એનો જવાબ આપો એમને. શાસ્ત્ર ને વેદ કહે છે વેદ અને શાસ્ત્રો કહે છે ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય જ. સાહેબ, એનો હું તમને આ શહીદોનો એક દાખલો આપું, બનેલી ઘટના છે. આજ નહીં તો કાલ થઈને જ રહેશે, એમાં સંશય નથી. જેણે આપણી ભારતની સ્વતંત્રતા માટે હસતા હસતા પોતે ફાંસી ઉપર ચડી ગયા, પેલા મારાઓ કદાચ એને પેલા ફાંસીના ફંદા પહેરાવવા માટે આવ્યા ને, તો એમણે કહ્યું હતું તું નહીં પહેરાવે, અમે અમારી જાતે પહેરી લેશું. આવા વીર સપૂતોમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, આ ત્રણની શહીદીનો એક પ્રસંગ છે. તારીખ 24/3/1931 આ તારીખ નક્કી થઈ હતી આ ત્રણેયની ફાંસી માટે. લોકોને ખબર પડી ગઈ કે આને ફાંસી થવાની છે 24/3, અને એ સમય બરાબર પ્રજા લોકો આ ત્રણ વીર જવાનોને મળવા માટે થઈ અને ખૂબ ભીડ ભરાણી. પણ બન્યું એમ કે એમાં એક રાજ રમત રમાણી 24/3 ના બદલે 23/3 ના રોજ એને ફાંસી દેવાઈ ગઈ. આ બનેલી સત્ય ઘટના છે. અને જોજો કે ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય એમાં કોઈ સંશય નથી. ત્રેવીસ ત્રણના રોજ ને ફાંસી દેવાઈ ગઈ. 12 લોકોની ભીડ જામી છે સામે, અને આ બાજુ પાછળમાંથી એક દિવાલમાંથી એક દિવાલને તોડી અને એ ત્રણેયના મૃતદેહને લઈ જઈ અને સતલજ નદીના કિનારે એના ત્રણેયના એ મૃતદેહને અગ્નિનો દાહ આપી દીધો, એના દેહને સળગાવી દીધા. અને આ ખરાબ કર્મ કર્યું હતું મોહમ્મદ ખાન નામના એક વોર્ડમની આખી જ યોજના. મોહમ્મદ ખાન નામનો એક વ્યક્તિ, સમય વ્યતીત થયો, 31માંથી સમય નીકળ્યો અને બરાબર 1947માં ભારત આઝાદ થયું, અને 47માં ભારતના અને પાકિસ્તાનના ભાગલા પડ્યા છે.
જે જગ્યાએ લાહોર જેલ હતી એ લાહોર જેલને તોડી અને ત્યાં એક શાદમાન નામની એક ભવ્ય સોસાયટી બનાવવામાં આવી. જે જગ્યાએ પેલો ફાંસીનો માચડો હતો ને એ બરાબર સર્કલમાં વચ્ચે આવ્યો, રોડમાં મધ્યમાં સર્કલની જેમ એ માચડાને મધ્યમાં રાખ્યો એના ડેકોરેશન માટે. જે ફાંસી ઉપર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધાને ચડાવ્યા હતા એ ફાંસડો એમનેમ એ માચડાને ત્યાં મધ્યમાં રાખ્યો છે. 1974 ના વડાપ્રધાન પોતાના દુશ્મન એવા રજા અહેમદ કાસુરીને મારી નાખવા માંગતા હતા. રોજના માટે એ કાસુરી પોતાની કારમાં બેસી અને નીકળે. એમાં બરાબર એક વખતના સમય બધું જ નક્કી થઈ ગયું. તમામ ષડયંત્ર ઘડાઈ ગયું અને મારવા માટે, અને બરાબર એ દિવસ આવ્યો. સવારના 9 વાગ્યાનો સમય, તારીખ હતી 23/3/1974. તારીખ 23/3/1974 નો દિવસ, સવારના 9 વાગ્યાનો સમય, અને પેલાની કાર આમ નીકળવી અને બરાબર પેલા ફાંસીના માચડા પાસે પહોંચે છે અને એક શોટ ફાયરિંગ થયું. ડાબી બાજુમાં જે બેઠેલો વ્યક્તિ હતો, રોજના માટે કાસુરી ત્યાં બેસતા, એને મારવા માટે ફાયરિંગ થયું. ફાયરિંગ થયું પણ બન્યું એવું કે આજ એ જગ્યાએ કાસુરી નહોતા બેઠા, એના બદલે એક બીજો યુવાન બેઠો હતો અને યુવાન મરાયો, મૃત્યુ પામ્યો. અને જ્યારે મૃતદેહને બહાર લાવીને જ્યારે જોવામાં આવે છે ત્યારે ખબર પડી કે આ મૃતદેહ બીજા કોઈનો નહીં, 24/3/1931 જેને ફાંસીની તારીખ નક્કી થઈ હતી એના બદલે 23/3/1931 દિવસે જેને કોઈને ખબર ન પડે એમ ફાંસીએ ચડાવી દેવાનું, જેને ષડયંત્ર રચ્યું, મોહમ્મદ ખાન એનો એકનો એક યુવાન દીકરો હતો અને એને ફાંસીના ફંદા પાસે એ જ જગ્યા, એ જ તારીખ અને એ જ સમય, અને ત્યાં એને ફાંસીના ફંદા પાસે ગોળી લાગી ગઈ. સાહેબ, મારો કહેવાનો ભાવાર્થ એ છે, ખરાબ કામ કરશો તો તમારું ખરાબ થશે. એક વાર કોઈ જતું કરશે, બે વાર કોઈ જતું કરશે, ત્રણ વાર જતું કરશે, જતું કરવાની પણ ક્યારેક હદ આવી જાય છે. સાહેબ, તારીખ પણ એ જ અને જગ્યા પણ એ જ. ભગવાનને પ્રાર્થના કરું છું આ વીર શહીદોને બાપ આપનું ધામ મળે એવી પ્રાર્થના. અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં લક્ષ્ય ટીવી ચેનલ કો, હાં, ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએગા લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.